सब्सक्राइब करो आ चैनल ने। बहुत जान है इन हाथों में ठाकुर। ये हाथ मुझे दे दे ठाकुर। नहीं, ये हाथ तुझे दे दूंगा तो मैं खाना कैसे खाऊंगा। ठीक है तो ये कान मुझे दे दे ठाकुर। नहीं नहीं, ये कान तुझे दे दूंगा तो मैं अंधा हो जाऊंगा। अंधा? साले तू कान से देखता है। अरे देखता तो आंखों से हूं, लेकिन ये चश्मा पहनने के लिए कान तो चाहिए कि नहीं। गब्बर से गुस्ताखी करता है, इसकी सजा मिलेगी। बोल ठाकुर, तेरी आखिरी इच्छा क्या है? तुम मेरी जगह पे आ जाओ गब्बर। तारी जात ने बालिया पेट में तलवार खोची दी। बगल दुख रहा है। बगल बालिया, तारे मना मजाक छे पर मारी कैरियर नो सवाल छे। मारी कैरियर आवती काले बालाजी टेलीफिल्म्स वाला है मने बीजी बार बोलाव्यो छे। एक वार आ ललित अंताणी टीवी ना नाना पर्दा ऊपर चमकशे पछी तू जोजे। ललित अंताणी नु नाम इंडियाना गामे गाम मा गूंजतू थई जशे। हां ने जारे तमारा मामा बलवंतराय दीवानजी ने आ वात नी खबर पड़शे त्यारे तमारु आली बनशे। મારા ભાઈ યાદ રાખો, ભણી કરીને મોટા વકીલ બનો, એ માટે મામાએ મુંબઈમાં ઘર તમને આપ્યું છે। યાદ છે મને બાલિયા, મને યાદ છે। અરે મારા મા બાપે તો મને માત્ર જન્મ જ આપ્યો, બાકીનું બધું મામાએ જ આપ્યું છે। હા તો જરા વિચારો કે જો હું મામાને કહી દઉં કે તમે વકીલ બનવાને બદલે હીરો બનવા માંગો છો તો શું થાય? તો મારી ઠાઠડી નીકળે। મામા પાસે 100 વર્ષ જૂની એક રાઇફલ છે, એનાથી મામા મારા પર ધડાકો કરે। અરે તો બચી જાઓ। કેમ? રાઇફલની ગોળી એ 100 વર્ષ જૂની છે। ઇડિયટ! દવાની ગોળીની એક્સપાયરી ડેટ હોય, રાઇફલની ગોળીની ના હોય, એ તો જેને વાગે ને એ જ એક્સપાયર થઈ જાય। જી જી માણા ભાઈ, એટલે જ કહું છું આ બધું છોડો અને સીધે સીધા LBW થઈ જાઓ। LBW? ઇડિયટ, ગમાર, ગધેડા, LBW નહીં, LLB ઈ જ હવે। નહીં 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 બાલિયા, મામાની ઈચ્છા છે કે હું ભણી ગણીને મોટો વકીલ બનું, પણ નહીં, મારે એક્ટર બનવું છે। તું જોજે બાલિયા, હું બહુ મોટો અભિનેતા બનીશ। ને એમાં નિષ્ફળ થયા તો કોંગ્રેસની ટિકિટ પર નેતા બનીશ, પાર્લામેન્ટમાં જઈને ગોઠવાઈ જઈશ। મેં બધું જ વિચારી રાખ્યું છે બાલિયા, કમોન, આ બધું જલ્દીથી મૂકી દે। અરે મને મોડું થાય છે, હવે આગળનો સીન આપણે રાતના કરીશું। બોલે, મારે અત્યારે ડિનર પર જવાનું છે મનીષા સાથે। મનીષા કોઈરાલા? અરે અને મનીષા કોઈરાલાનો કોઈ ક્લાસ નથી, મનીષા મશરૂવાલા, મીઠી મજાની મની। બાલિયા તું જાણે છે ને, મની મને બહુ ગમે છે। મનીના બાપા બહુ મોટા ફિલ્મ પ્રોડ્યુસર છે। હા એટલે જ ગમે છે। ચૂપ રે માણા ભાઈ, મને એક વાતનો જવાબ આપો। આ મનીષા બેન ને આપણે જે પૂછીએ એનું ઊંધું જ કેમ બોલે છે? આપણે એમને કહીએ બેસો તો કે ના ઊભી રહીશ, આપણે કહીએ ચા પીશો તો કે ના કોફી પીશ, એવું કેમ? અરે ભાઈ, મનીષા પૈસા વાળાની દીકરી છે, એનો બાપ બહુ મોટો ફિલ્મ ફાઇનાન્સર છે, બહુ લાડમાં ઉછરી છે, અને સાચું કહું ને તો મનીષાનો ઉપરનો સ્ક્રૂ જરા ઢીલો છે। એટલે તમારે પ્રેમમાં પડી કા? કરેક્ટ ભાઈ, હું તો એમ કહું છું કે આ લગ્નનું નક્કી થાય ને એટલે 2-5 નાના મોટા રોલ માંગી લેજો। નહીં બાલિયા, નહીં, 2-5 નાના રોલ નહીં માંગુ, આખી આખી ફિલ્મ માંગી લઈશ, 70 mm। વિચાર કર બાલિયા, હું હીરો, મારો સસરો પ્રોડ્યુસર, અને પિક્ચરની ક્લેપ આપશે મામા। બે આ ઉધામાં નથી, આ હકીકત છે। શું? Do you know? શું? Do you know? અરે શું? મારી મંગુ જીવે છે। કેમ ઉભો થઈ ગયો? અલા સાંભળ તો ખરા, મારી મંગળાનો પુનર્જન્મ થયો છે। અરિયા ભાઈ, તને કઈ પ્રોબ્લેમ જેવું છે?
તો વારે વારે ચટકા લાગતા હોય ઊભું કેમ ને થઈ જાય છે. બેસ ને ભાઈ બેસ. શું કહ્યું તે? પુનર્જન્મ. કરેક્ટ, મારી મંગલાનો પુનર્જન્મ થયો છે. આ પુનર્જન્મ જેવું જો કંઈ પણ હોય તો ગાંધીજીનો પુનર્જન્મ કેમ નથી થતો? આ તારી મંગુનો પુનર્જન્મ થાય છે. ગાંધીજી? રામખોર, તું મને વિદ્વાન માણસ ને સવાલો પૂછે છે કે ગાંધીજી નો જન્મ કેમ નથી થતો, પણ સલાહ તારે ગાંધીજી નું કામ શું છે? ગાંધી તારી માસી નો દીકરો ભાઈ થાય, પૈસા ઉધારા લે, ગાંધીજી ની ક્યાં પૂછડું પકડે? હું તને મંગુ ની વાત કરું છું, ચૂપ રે, કઈ સાંભળવું નથી મારે. ડુ યુ નો? શું ડુ યુ નો? માણસ નો પુનર્જન્મ ક્યારે થાય? ક્યારે? જ્યારે એની કોઈ વાસના અધૂરી રહી જાય ત્યારે. તો પછી મેરલિન મોનરો નો પુનર્જન્મ કેમ નથી થતો? મેરલિન મોનરો અધૂરી વાસનાને લીધે નહીં, વધુ પડતી વાસનાને લીધે ગુજરી ગઈ. નાલાયક મહાત્મા પરથી સીધો મેરલિન પર ગયો. તે કસ્તુરબાનું પૂછ ને. મેરલિન મોનરો વાળો આમાં બેસ, અહીંયા ચૂપચાપ બેસ. હા ભાઈ, હા. પણ અને હવે મારી વાત ધ્યાનથી સાંભળ. હા બોલ. જો આ દયા આવે ને એ પહેલા મારે તને ખાનગી વાત કરવી છે. થોડા દિવસ પહેલા મારી મંગળાએ મને સપનામાં આવીને કહ્યું કે આ દુનિયામાં 25 વર્ષ પહેલા એણે ફરીથી જન્મ લીધો છે. એ ભાઈ, તને ગેસ જેવું લાગે છે? દરેક વાક્ય વાક્ય કુદકા કેમ મારે? એટલે ભાઈ, એટલે ટૂંકમાં તારા કહેવાનો મતલબ એમ છે કે અત્યારે તારી આ મંગુ 25 વર્ષની છે? હવે સમજ્યો, મારી નવી મંગુ જે ફરીથી જન્મી છે, શી ઇઝ 25. અને એટલે જામાવ, ફોલો મી. આ જો, આ કાચ વસાયો છે. કાચ? કાચ છે. કેમ? જરા ડાબી આંખે થોડું ઓછું દેખાય છે, એટલે શું છે, રોજ આ કાચ લઈને મલ્ટીપલ ની બાર ઉભો રહો. મલ્ટીપલ? એટલે સિનેમા બતાડી ને મલ્ટીપ્લેક્સ, આ એટલે ઇપ્લેક્સ, એની બાર ઉભો રહો. શોપિંગ સેન્ટર ની બાર ઉભો રહો ને જેટલી જુવાન છોકરી આવતી જેતી દેખાય ને એ બધી ની બાજુમાં જઈને આમ ધાડી ધાડી ધીરે ધીરે ધીરે. મને ખાતરી છે હરિયા, મારી મંગુ મને જડી જશે. એક વાર મારી મંગળા મને દેખાય ને પછી હું આ કોણ છે? કોઈ નથી. આ કાચમાં પ્રોબ્લેમ છે, દૂરનું પાસે દેખાય પણ એની જાતને આ પાસેનું કઈ દેખાય જ નહીં. માણસ હોલ્ડ ડાઉન થઈ જાય. ફરીથી જન્મી છે એ તો તને જોયો નથી ને એટલે. હા એટલે. અરે વાસુ, જરા વિચાર કર, આ 75 વર્ષની ઉંમરે 25 વર્ષની છોકરીને પરણવું એટલે શું? હા એટલે શું? હવે તું જ કે ને મને શું? અરે મોંઘા ભાવની ચોપડી બીજાને વાંચવા માટે પોતે ખરીદવી એ બરાબર છે. બીજાને મારી ચોપડીઓ તું જ વાંચવા લઈ જાય છે. નાના લુચ્ચા, હું તને બરાબર ઓળખી ગયો છું. હરિપ્રસાદ, નાના તું મનમાં ને મનમાં બળી રહ્યો છે. યસ, આ જ ફરક છે માણસમાં ને અગરબત્તીમાં. એટલે? એટલે એમ કે અગરબત્તી પોતે બળીને બીજાને સુવાસ આપે, જ્યારે માણસ બીજાની સુવાસથી પોતે બળી મરે. ગેટ આઉટ. અરે મારો હાલો કરું ને તારી પેલા મરું. રોજે રોજ મરે બોલ્યા નહીં કરે, એકવાર મરીને બાકી ફાઇનલી મરી જા.